ધાગંધા નગરપાલિકામાં નિમાયેલા નવયુક્ત હોદ્દેદારોએ આજે પદભાર સંભાળ્યો હતો। તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે ત્યારે પક્ષ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખના નામો જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે આજરોજ ભાજપના આગેવાન આઈકે જાડેજાની ઉપસ્થિતિમાં ધાંગધ્રા નગરપાલિકામાં નિમાયેલા નવનિયુક્ત હોદ્દેદારો આજે પદભાર સંભાળ્યો હતો। કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા સુધરાય સભ્યો હાજર રહ્યા હતા। ભાજપના આગેવાન આઈકે જાડેજાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નવનિયુક્ત થયેલ હોદ્દેદારો શહેરના વિકાસ માટેના કાર્ય કરવા માટે પૂરતું ધ્યાન આપવામાં આવશે, તેમજ લોકોને પડતી તકલીફ પણ દૂર કરવા પ્રયત્ન કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ધાંગધ્રા નગરપાલિકામાં પ્રમુખ પદે કલ્પનાબેન રાવલ, ઉપપ્રમુખ તરીકે રફીકભાઈ ચૌહાણ, કારોબારી ચેરમેન ગાયત્રીબા રાણા, શાસક પક્ષના નેતા કુલદીપસિંહ ઝાલા અને દંડક તરીકે ટપુભાઈ લકુમની 2.5 વર્ષ માટે વરણી કરવામાં આવી છે। ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા। ધાંગધ્રા નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓએ આજે એમની જવાબદારી વહન કરી છે। જે પ્રકારે કેન્દ્રમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા, ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા ગુજરાતના શહેરોના વિકાસ માટે જે કાગવા પ્રકારની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને ધાંગધ્રા શહેરમાં પણ અનેકવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટો અને વિવિધ યોજનાઓ તળે ધાંગધ્રા શહેરનો આગવો વિકાસ થયો છે। ધાંગધ્રા શહેરમાં ધાંગધ્રા શહેરના મતદારોએ ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જન સમર્થન આપ્યું છે। 36 માંથી 35 સીટ જ્યારે ભાજપને આપી છે ત્યારે આ સીટો દ્વારા લોકોની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવાની જવાબદારી આજે શાસનકર્તાઓને પ્રાપ્ત થઈ છે। આગામી દિવસોમાં ધાંગધ્રા શહેર વધુ સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બને, ધાંગધ્રા શહેર ધબકતું બને અને પ્રત્યેક વ્યક્તિને ધાંગધ્રા શહેરમાં પોતાની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય, એની સાથે સાથે ધાંગધ્રા શહેરને પણ અનેકવિધ નવી નવી સુવિધાઓનો લાભ મળે, ગુજરાત અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે, એ દિશામાં આ નવા ચૂંટાયેલા પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓ કાર્ય કરશે। સાથોસાથ બધા જ પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓ લોકોની વચ્ચે, લોકોની સાથે રહીને, અધિકારી કર્મચારીની સાથે રહીને લોકહિતાર્થે, જનહિતાર્થે, શહેરના વિકાસના હિતાર્થે વિવિધ પ્રકારના કાર્યો હાથ ધરશે। આજના આ દિવસે જે કંઈ પદાધિકારીઓએ જવાબદારી સ્વીકારી છે એ પદાધિકારીઓને અનેક અનેક શુભકામનાઓ, શુભેચ્છાઓ।